રાજકોટ શહેરમાં ફરીથી શિક્ષાનું ધામને શરમશાર કરતી ઘટના સામે આવી. શહેરની એમજે કુંડલિયા કોલેજના પીએચડીના ગાઈડ તરીકે રહેલા પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાની નોકરી માટે આર્થિક પ્રલોભન આપીને યુવતી સાથે જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાની વોટ્સએપમાં અણછાતું વર્તન કરતા મેસેજ કર્યા. આ અંગે યુવતી યુનિવર્સિટીમાં ઓગસ્ટમાં ફરિયાદ કરી હતી, જેના આધારે કુલપતિએ કમિટીની રચના કરી. કમિટીની તપાસમાં પ્રોફેસર ઝાનીએ વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું. આ અંગે કુલપતિ એમજે કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ કર્યા છે. આ મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા કુંડલિયા કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાનીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાની કે જેમને નીચે વિદ્યાર્થીની પીએચડીમાં અભ્યાસ કરે, તેમણે વુમન સેલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવી ફરિયાદ કરી છે કે મને આ પ્રોફેસર દ્વારા અભદ્ર અને અનિચ્છનીય માંગણીઓ કરી અને યોગ સંસ્થા મામલે ફરિયાદ થઈ હતી અને યુનિવર્સિટીએ તપાસ કમિટીનું ગઠન કરી અને તપાસ કમિટીના રિપોર્ટમાં એવું આવ્યું છે કે જે આ પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાની છે એ કસુવાર સાબિત થાય છે. યુનિવર્સિટીએ કોલેજ સંચાલકને લેટર લખીને આ પ્રોફેસરને 7 દિવસમાં સસ્પેન્ડ કરવા માંગણી કરી છે. તો જ્યોતિન્દ્ર ઝાનીએ જે રીતે વિદ્યાર્થીની પીએચડીમાં અભ્યાસ કરતી હતી તેની સાથે અણછાતું વર્તન કર્યું, તેની સાથે અભદ્ર માંગ કરી હતી, વિદ્યાર્થીને અંગે ઓગસ્ટમાં ફરિયાદ કરી હતી. વધુ માહિતી માટે સંવાદદાતા લકીરા જોડાઈ ગયા છે. લકી, જે આખો કિસ્સો સામે આવ્યો છે, પ્રોફેસર સામે શું પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને શું વિગતો છે? સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે. રાજકોટની એમજે કુંડલિયા કોલેજનો આ જે સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે. પીએચડી કરતી વિદ્યાર્થીનીને સાથે જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો. પીએચડીના ગાઈડ તરીકે રહેલા પ્રોફેસર જ્યોતિન્દ્ર ઝાનીએ નોકરી અંગેની આર્થિક પ્રલોભન આપીને યુવતી સાથે અણછાતું વર્તન પણ કર્યું અને વોટ્સઅપમાં મેસેજ પણ કર્યા હતા, તેવો આક્ષેપ છે તે યુવતી દ્વારા કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2023માં ફરિયાદ કરાઈ હતી, જેના આધારે કુલપતિએ કમિટીની રચના કરી હતી. આ કમિટીની તપાસમાં પ્રોફેસર ઝાનીએ વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કર્યું હતું તેવું સામે આવ્યું હતું. આ અંગે કુલપતિએ કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાને આદેશ આપ્યા છે. અત્યાર સુધી એમ જે કુંડલિયા કોલેજના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પ્રોફેસર ઉપર પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે પ્રશ્નાર્થ એવું પોસાય છે કે આ પ્રકારનું વર્તન અને છતાં પણ પગલાં હજી સુધી નથી લેવામાં આવ્યા, તે હવે પગલાં ક્યારે લેશે તે જોવું રહેશે. જી, આભાર આપનો માહિતી આપવા માટે.